सब्सक्राइब करो न्यूज पॉइंट चैनल ने पची यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो न्यूज पॉइंट चैनल। नमस्कार, आप जो रहा छो न्यूज पॉइंट साथे, हूं छु विशाल। नजर करी श्वासनी हेडलाइंस ऊपर। डीसाना भूतिया वासना गाम में चार्ज धरावता वगासर गामना महिला तलाटी लांच लेता एसीबी ना हाथे झड़पाया। महिला तलाटी रुपया 51,000 नी लांच लेता झड़पाया। पाटण एसीबीए महिला तलाटी नी अटकात करी वधु तपास हाथ धरी। बनासकांठा में भूस्तर विभाग ने भूज रेन्च नु मेगा ऑपरेशन। बिन अधिकृत माटी नु खोदकाम करता 5 डंपर ने 1 हिताची मशीन कब्जे कर्या। रुपया 1.75 करोड़ नो मुद्दा माल खाण खनिज विभागे जप्त कर्यो। भूस्तर विभागे मापणी करी वधु कार्यवाही हाथ धरी। लाखणी तालुका में सतत वर्षी रहे वरसाद ने लई खेडूतनी मुश्किली में वधारो जोवा मळ्यो। मगफळी, कपास, बाजरी और तल जेवा पाकों निष्फळ थई जता खेडूतो पायमल बनी गया। खेतरो में थयेला नुकसान सर्वे थाय अने सरकार तरफ थी योग्य आर्थिक सहाय मळे तेवी मांगणी पण करी। पालनपुर नगरपालिका गरवेरा शाखा कर्मचारी ने कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो। पालिका द्वारा पालिका में सैनिटाइजर करायु। पालिका में कोरोना केस नोधाता कर्मचारी में फैलायो फफड़ाट। હવે સમાચાર જોઈએ વિગતવાર। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ અને ભૂજ રેન્જનું મેગા ઓપરેશન હાથ ધર્યું છે। પાલમપુરના પીપળી ધનાપુરામાં ગેરકાયદેસર માટી ખોદકામ કરતા રેડ કરવામાં આવી છે। બિન અધિકૃત માટીનું ખોદકામ કરતા ડમ્પરો અને હિટાચી મશીન પણ કબજે કરવામાં આવ્યા છે। 5 ડમ્પર અને 1 હિટાચી મશીન કબજે કર્યા છે। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ અને ભૂજ રેન્જનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પાલનપુરના પીપળી ધનાપુરમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરતા રેડ કરવામાં આવી હતી। બિન અધિકૃત માટીનું ખોદકામ કરતા ડમ્પરો અને હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા છે। 5 ડમ્પર અને 1 હિટાચી મશીન કબજે કરાયું છે। રૂપિયા 1.75 કરોડનો મુદ્દા માલ ખાણ ખનિજ વિભાગે જપ્ત કર્યો છે। વાહનો જપ્ત કરી પાલનપુર પૂર્વ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। ભૂસ્તર વિભાગે માપણી કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ અને ભૂજ રેન્જનું મેગા ઓપરેશન હાથ ધર્યું છે। પાલનપુરના પીપળી ધનાપુરામાં ગેરકાયદેસર માટી ખોદકામ કરતા રેડ કરવામાં આવી હતી। ભૂસ્તર વિભાગે માપણી કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા। ડીસાના આખોલ 4 રસ્તા પાસે સીએનજી પંપ નજીક અકસ્માત સર્જાયો છે। સ્કોર્પિયો ગાડી ચાલકે રોડ પર ચાલતી મહિલા અને તેના બાળકને અડફેટમાં લીધા છે, તો અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। ડીસાના આખોલ 4 રસ્તા પાસે સીએનજી પંપ નજીક અકસ્માત સર્જાયો હતો। સ્કોર્પિયો ગાડી ચાલકે રોડ પર ચાલતી મહિલા અને તેના બાળકને અડફેટમાં લેતા અરેરાટી મચી ગઈ હતી। અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, તો નાના બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। 108ને જાણ કરતા 108 પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ડીસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી હતી। ડીસાના આખોલ 4 રસ્તા પાસે સીએનજી પંપ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં નાના બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી। ડીસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હરીશ ઠક્કર, બ્યુરો રિપોર્ટ, ડીસા। જિલ્લાના અનેક તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। પાલનપુર, વડગામ, દાંતીવાડા, ડીસા, અમીરગઢ અને ધાનેરામાં વરસાદની એન્ટ્રી થઈ હતી। ધાનેરામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। પાલનપુર, વાવ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। ગાજવીજ સાથે ભારે વરસાદને લઈ દિવસ દરમિયાનના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જિલ્લાના અનેક તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। પાલનપુર, વડગામ, દાંતીવાડા, ડીસા, અમીરગઢ અને ધાનેરામાં જોરદાર વરસાદ શરૂ થયો હતો। ધાનેરામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે।
વાવના પ્રતાપપુરાની ગામની ઘટના બની છે. મોડી રાત્રે વીજળી પડતા ગાય ભેંસનું મૃત્યુ થયું હતું. કોરોના મહામારીમાં ગાય ભેંસનું મોત થતાં પશુપાલકોને ભારે નુકસાન થવા પામ્યું છે. પશુપાલકને અંદાજે 1 લાખનું નુકસાન થતાં હાલત કફોડી બની છે. આ છે વાવના પ્રતાપપુરા ગામની ઘટના, જેમાં મોડી રાત્રે વીજળી પડતા ગાય ભેંસનું મોત થયું છે. કોરોના મહામારીમાં ગાય ભેંસનું મોત થતાં જ પશુપાલકોને અંદાજે 1 લાખનું નુકસાન થતાં તેઓની હાલત કફોડી બની છે. બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. તુલાકણી તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે. મગફળી, કપાસ, બાજરી અને તલ જેવા પાકો નિષ્ફળ થઈ જતા ખેડૂતો હવે પાયમલ બની ગયા છે. લાખણી તાલુકામાં ચાલુ વર્ષે ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યા બાદ સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના પગલે ખેડૂત વર્ગમાં પાકના સારા ઉત્પાદનની આશા પણ બંધાઈ હતી. પરંતુ પાછળના દિવસોમાં સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાવવાના કારણે બાજરી, જુવાર, મગફળી અને તલ જેવા તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. બનાસકાંઠામાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાછોતરો વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસી રહ્યો છે. મોંઘા બિયારણો અને ખાતરનો ઉપયોગ કરી વાવેતર કરેલા પાકને બચાવવા મોંઘા ભાવની દવાનો છંટકાવ સાથે અથાક પરિશ્રમ કર્યો છે. જો કે મોટો ખર્ચ અને મહેનત બાદ તૈયાર કરાયેલા ચોમાસું પાક લણણી કરવાની અણી પર છે, ત્યારે લાખણી તાલુકાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસતા બાજરી, તલ, મગફળી અને જુવાર સહિત પાકો નિષ્ફળ થઈ ગયા છે. અત્યારે તો કુદરત સામે લાચાર બની ગયેલા ખેડૂતો સરકાર સામે મદદની મીટ માંડી બેઠા છે અને પોતાના ખેતરોમાં થયેલા નુકસાનનું સર્વે થાય અને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. મુકેશ કાપડી, બ્યુરો રિપોર્ટ, લાખણી. બનાસકાંઠાના લાખણી તાલુકામાં ગઈ રાતે આવેલા વરસાદના કારણે અત્યારે આસો મહિનાની અંદર તલ, બાજરી, જુવાર, મગફળી જેવા પાકોનું કાપણી ચાલુ હોય છે અને આ સમયગાળા દરમિયાન ગઈ રાત્રે ઓસિંતો વરસાદ આવતા બાજરીના પાક, મગફળીના પાક અને જુવારના પાકને મોટું નુકસાન થયું છે. અત્યારે કાપણીના સમયમાં બાજરીના ડૂંડવા જમીનને અડેલા હોવાથી ગઈકાલના વરસાદના કારણે બાજરી ઉગવાનો પણ પડે છે અને આના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે. તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પાલનપુર નગરપાલિકાના કર્મચારીને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પાલિકાના ઘરવેરા શાખાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા પાલિકા દ્વારા પાલિકામાં સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું. કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને કોરોનાનું સંક્રમણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે. પાલનપુર નગરપાલિકાના કર્મચારીને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પાલિકાના ઘરવેરા શાખાના કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. પાલિકા દ્વારા પાલિકામાં સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. પાલિકામાં કોરોનાના કેસ નોંધાતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે હવે વધી રહ્યું છે. તો પાલનપુર નગરપાલિકાના કર્મચારીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. પાલિકાના ઘરવેરા શાખાના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા પાલિકામાં ખળભળાટ મચી ગયો છે. પાલિકા દ્વારા સેનિટાઈઝ પાલિકામાં હાથ ધરાયું છે. પાલિકામાં કોરોનાનો કેસ નોંધાતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, પાલનપુર. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી દ્વારા આંગણવાડીની બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા ડીસા તાલુકા પંચાયતમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ICDS ઘટક ભાગ 1નો વાનગીઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આંગણવાડીની બહેનો દ્વારા પોષણયુક્ત ખોરાક બનાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી દ્વારા આંગણવાડીની બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા ડીસા તાલુકા પંચાયતમાં કાર્યક્રમ યોજાયો હતો. ICDS ઘટક 1નો વાનગીઓનો કાર્યક્રમ યોજાયો. આંગણવાડીની બહેનો દ્વારા પોષણયુક્ત ખોરાક બનાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિજ્ઞેશ હરિયાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
तो તેઓ દ્વારા આંગણવાડીની બહેનોને માર્ગદર્શન આપ્યું. સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા ડીસા તાલુકા પંચાયતમાં કાર્યક્રમ યોજાયો હતો. હરીશ ઠક્કર, બ્યુરો રિપોર્ટ, ડીસા. પોષણ માસની ઉજવણી આઈસીડીએસ પરિવાર તરફથી ડીએચઓ સાહેબ શ્રી હરિયાણી સાહેબના હસ્તકે અને તાલુકા વિકાસ અધિ સાહેબના હસ્તકે તાલુકા પંચાયત કચેરી ખાતે પોષણ વાનગી નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણી સફળ થઈ. પાલનપુર તાલુકાના સામટી મોટા વાસ ખાતે શનિવારે મોડી રાત્રિના સમયે નાથીબેન ડાયાભાઈ પરમારના ઘરમાં લોખંડની પેટી તોડી અંદર રહેલ સોના ચાંદીનાની દાગીનાની ચોરી કરીને કોઈ અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ ગઢ પોલીસ મથકે રવિવારે દાખલ કરવામાં આવી હતી. પાલનપુર તાલુકાના સામટી મોટા વાસ ખાતે શનિવારે મોડી રાત્રિના સમયે નાથીબેન ડાયાભાઈ પરમારના ઘરમાં લોખંડના પેટી તોડી અંદર રહેલા ચાંદીના દાગીનાની ચોરી કરીને કોઈ અજાણ્યો ઇસમ લઈ ગયેલ હોવાની ફરિયાદ ગઢ પોલીસ મથકે રવિવારે સવારે દાખલ કરવામાં આવી હતી. જે અંગેની તપાસ ગઢ પોલીસ કરી રહી હતી અને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે તપાસમાં હતા. દરમિયાન ગઢ પીએસઆઈ એસ એ ચૌધરીને બાતમી મળી કે ચોરીનો આરોપી ગઢ વિસ્તારમાં ફરી રહ્યો છે, જેથી ગઢ પોલીસ મથકના એએસઆઈ આબિદ ખાન, શોકતુલ્લા ખાન, જગદીશસિંહ, જયેશકુમાર, વસરામભાઈ તપાસ અર્થે બાતમીના આધારે ગઢ દશામાં ચોકડી ખાતે વોચમાં હતા. દરમિયાન એક શખ્સ પસાર થતા તેની તલાશી લેતા તેની પાસેથી ચોરી થયેલ તમામ મુદ્દામાલ મળી આવતા તેની પૂછપરછ કરતા તેનું નામ વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સામટી મોટા વાસ હોવાનું જણાવ્યું અને ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેને ગઢ પોલીસ મથકે લાવી ચોરી થયેલ તમામ મુદ્દામાલ 23,500 રૂપિયાનો કબજો લઈ આરોપીને કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રમેશ પટેલ, ગઢ, બ્યુરો રિપોર્ટ. વધુ સમાચાર જોઈશું તે પહેલા સમય થયો છે એક વિરામનો. કોરોનાની વધી રહી છે દહેશત. વાયરસના પગલે સમગ્ર દેશ લોકડાઉન. અમે નિભાવીશું અમારી ફરજ, તમે નિભાવો તમારી ફરજ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. મહામારીનું મહા કવરેજ જોતા રહો ન્યૂઝ પોઈન્ટ સાથે. વેલકમ બેક. હવે આગળના સમાચાર ઉપર નજર કરીશું. સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં આજે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ મિત્રોનો આભાર માન્યો હતો. સમર્પણ ગ્રુપ કંસારી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં આજે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમજે ચૌધરી, ડીસા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પટેલ, આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી પરાગભાઈ માળવી, અખિલ આંજણા ચૌધરી યુવા મંડળના પ્રમુખ શ્રી બિલજીભાઈ જોરાપુરા, ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન શ્રી રમેશભાઈ ચૌધરી, તાલુકા ડેલિગેટ શ્રી કાશીરામ સુથાર, તાલુકા ડેલિગેટ આનંદભાઈ ચૌધરી, સરપંચ શ્રી જયતાજી ઠાકોર અને ગામના આગેવાનો યુવાનો તેમજ બ્લડ ડોનેટ કરવા આવેલા આજુબાજુના ગામના તમામ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે જ આવનાર મહેમાનોનો પુષ્પગુચ્છ અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બ્લડ ડોનેટરને શિલ્ડ અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમર્પણ ગ્રુપના મિત્રો દ્વારા હીરાભાઈ દ્વારા ભોજનની શાનદાર વ્યવસ્થા કરવામાં આવી અને વજાભાઈ મદદરૂપ, ખેંગારભાઈ ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ તમામ મિત્રોના સાથ સહકારથી 101 બ્લડ ડોનેશનનું લક્ષ્ય પૂર્ણ કર્યું અને સમર્પણ ગ્રુપના સંયોજક શ્રી ખેંગારભાઈ ચૌધરી દ્વારા પ્રોગ્રામમાં પધારેલા મહેમાનો અને આવનાર બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેલા સૌ મિત્રોનો આભાર માન્યો હતો. પાપરના મેન રોડ હાઈવે ઉપર ડમ્પર ચાલકે ગાયને ટક્કર મારતા અરેટાટી મચી ગઈ હતી, જેમાં ગાય લોહીલુહાણ થતા લોકોની અને વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. પાપર સેવાકીય ગ્રુપના યુવાનો તત્કાલીન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાપર સેવાકીય ગ્રુપ દ્વારા પાપર ચલારામ ગૌશાળાને ઇમરજન્સી ફોન કરીને ગાડી બોલાવવામાં આવી હતી. ડમ્પર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે આજુબાજુ લોહી વહી ગયું હતું.
પાપના મેન રોડ હાઈવે પર ડમ્પર ચાલકે ગાયને ટક્કર મારતા ગાય લોહી લુહાણ થતા લોકોની અને વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. તો ભાપર સેવાકીય ગ્રુપના યુવાનો તત્કાલીન ઘટના સ્થળે દોડી આવી ભાપર સેવાકીય ગ્રુપ દ્વારા ભાપર જલારામ ગૌશાળાને ઇમરજન્સી ફોન કરીને ગાડી બોલાવી ડમ્પર ચાલકે એટલી જોરદાર ટક્કર મારી હતી કે આજુબાજુ લોહી વહી ગયું હતું. બાબુ ચૌધરી, બ્યુરો રિપોર્ટ, ભાપર. અમીરગઢ તાલુકામાં ઠેર ઠેર વીજળી પોલ જાડી ઝાંખમાં કેટલી ડીપી ઉપર વેલાઓમાં ગૂંચવાયેલા જોવા મળે છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, સરોત્રા, જેથી જેવા ગામોમાં જોડતી લાઇનમાં ડીપીઓની આવી હાલત બની છે. અમીરગઢ તાલુકામાં ઠેર ઠેર વીજળી પોલ જાડી ઝાંખમાં કેટલી ડીપી ઉપર વેલાઓમાં ઘૂંચવાયેલા જોવા મળ્યા છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, સરોત્રા, જેથી જેવા ગામોમાં જોડતી લાઇનમાં ડીપીઓની આવી હાલત છે. તો છેવાડાના ગામોમાં શું પરિસ્થિતિ હશે જે વિડીયોમાં જોઈ સમજી શકાય તેમ છે. પ્રાપ્ત વિગત અનુસાર અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ સબસ્ટેશનથી લાઇન પસાર થતી તેના વચ્ચેના અંતરમાં 20 પોલની આજુબાજુ જાડી ઝાંખરા અને વેલા પોલને ફરતે ગૂંચવાતા છેક 20 વાયરો સાથે ગૂંચવાયેલા લાગ્યા છે. વેલા લીલા હોવાના લીધે જમીન સાથે અર્થિંગ થવાથી જોડિત જનાર કોઈ પ્રાણી કે વ્યક્તિ કરંટ લાગવાથી અકસ્માત થકી જીવ જોખમાઈ શકે તેવી પરિસ્થિતિ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને જવાબદાર અધિકારી દ્વારા વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. ઇમરાન લુહાર, બ્યુરો રિપોર્ટ, ઇકબાલગઢ. હાલમાં તાજેતરમાં જ ખૂબ વરસાદ પડવાથી ઘાસને વેલા ખૂબ વધી ગયેલ છે. આ વેલાઓ વીજળીની લાઇન ઉપર ચડી અને મોટું નુકસાન કરે એમ છે. માટે યુજીએસએલને ખાસ વિનંતી છે કે આવી લાઇનો સર્વે કરી તાત્કાલિક અસરથી આ વેલાઓ દૂર કરી અકસ્માત નિવારે એવી મારી વિનંતી. ડીસાના ભૂતિયાવાસના ગામમાં ચાર્જ ધરાવતા વાઘાસર ગામના મહિલા તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. મહિલા તલાટી દીપાલીબેન પટેલ રૂપિયા 51,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ડીસાના ભૂતિયાવાસના ગામમાં ચાર્જ ધરાવતા વાઘાસર ગામના મહિલા તલાટી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. મહિલા તલાટી, જેમનું નામ દીપાલીબેન પટેલ, 51,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. પુતિયાવાસના ગામના 42 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ દીઠ તલાટીએ 3,000 રૂપિયા માંગ્યા હતા. 42 લાભાર્થીઓ પાસેથી મહિલા તલાટીએ 1,26,000 રૂપિયાની માંગ કરી હતી. ગામના જાગૃત નાગરિક દ્વારા પાટણ એસીબીમાં ફરિયાદ કરતા પાટણ એસીબીએ મહિલા તલાટીને 51,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. પાટણ એસીબીએ મહિલા તલાટીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડીસા. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ બિલનો વિરોધ કરાયો છે. ડીસા આમ આદમી પાર્ટી દ્વારા એસડીએમને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. ડીસા આમ આદમી પાર્ટી દ્વારા એસડીએમને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી દ્વારા કાળા કૃષિ કાયદા બિલ સામે વાંધો નોંધાવી બિલ પાછું ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા એસડીએમને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલ બિલનો પણ વિરોધ કરાયો છે અને એસડીએમને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. ભાપરથી સુઈગામને જતો નેશનલ હાઈવે ઉપર અબાળા ગામ પાસે રાત્રિના સુમારે રિક્ષા ચાલકે કાબુ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. જો કે સદનસીબે રિક્ષા ચાલક અને એક પેસેન્જર હોવાથી મોટી જાનહાનિ થવા પામી ન હતી. આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ કે રિક્ષા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને એક યુવાન ઘાયલ થતા સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા હતા. બાબુ ચૌધરી, બ્યુરો રિપોર્ટ, ભાપર. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂની બોટલ નંગ 144, જેની કિંમત રૂપિયા 1,44,000ના મુદ્દામાલ સાથે બે આરોપીને થરાદ પોલીસે પકડી પાડ્યા છે. શ્રી જે આર મોથલિયા, આઈજીપી બોર્ડર રેન્જ પોસ્ટ, તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ જિલ્લામાં દારૂ ચુકાની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવ થરાદ તેમજ જે બી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના ઉના
માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ જાલુરી તથા હેડ કોન્સ્ટેબલ આયદાનભાઈ ગજરાભાઈ તથા રામજીભાઈ હીરાભાઈ વગેરે થરાદ પોલીસ સ્ટેશનના નારોલી ઓપી વિસ્તારમાં પ્રોબેશન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીની આધારે રડકા મેન કેનાલ ઉપર નાકાબંધી કરી હિંમતભાઈ લાલજીભાઈ જાતે ચૌધરી રહે માનપુરા તાલુકો સાતલપુર તથા જગા ઉર્ફે જગદીશભાઈ વીરાભાઈ ઠાકોર રહે ગાંધીસર તાલુકો સાતલપુર જિલ્લો પાટણવાળાએ પોતાના કબજા ભોગવટાની મારુતિ સુઝુકીની બલેનો ગાડી તેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 144 જેની કિંમત રૂપિયા 1,44,000 ભરી તથા મારુતિ સુઝુકીની બલેનો ગાડી તથા મોબાઈલ ફોન સાથે કુલ મુદ્દામાલ 2,48,000ની હેરાફેરી કરી પોલીસ નાકાબંધી દરમિયાન ગાડી ચાલક તથા બાજુમાં બેસેલ બંને ઇસમો પકડાઈ જઈ એકબીજાના મેળા પીપણાથી રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘૂસડવાનું ષડયંત્ર રચી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશને પ્રોબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, થરાદ. બનાસકાંઠા જિલ્લાના કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે, જેમાં હવે સસ્તા અનાજની દુકાન પર ઓનલાઈન અનાજનું વિતરણ કરવા ગ્રામ્ય સરપંચ સંગઠન દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા દિયોદર તાલુકા ગ્રામ્ય સરપંચ સંગઠનના પ્રમુખ અલ્કેશભાઈ જોશીએ આજે મામલતદારને લેટર પેડ પર રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ વચ્ચે હાલમાં બાયોમેટ્રિક પદ્ધતિથી અનાજનું વિતરણ ચાલુ છે. પદ્ધતિથી કોરોના સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા જણાય છે, જેથી દરેક દુકાનદારોને સૂચના આપવામાં આવી છે કે દરેક દુકાન પર ઓનલાઈન વિતરણ કરવામાં આવે, બાયોમેટ્રિક ફિંગર ના લેવી અને ઓફલાઈન અનાજનું વિતરણ કરવું તે બાબતે આજે લેટર પેડ પર રજૂઆત કરવામાં આવી હતી. એક બાજુ અત્યારે કોરોના વાયરસની આ ગંભીર મહામારી વચ્ચે કોરોના વાયરસ સંક્રમણ ન થાય તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. પ્રદીપસિંહ વાઘેલા, બ્યુરો રિપોર્ટ, દિયોદર. તો આ સાથે જ સમાચારોમાં આટલું જ. વધુ અને મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ. નમસ્કાર.